નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતી હું બિગ ડિબેટમાં આજે વાત કરીએ ડાકોરના રણચોડરાયજી મંદિરમાં સેવા પૂજાને લઈને વિવાદ ઉભો થયો છે મંદિરના પૂર્વ સેવકની બે દીકરીઓ આજે સેવા પૂજા કરવા પહોંચી હતી જોકે મંદિરના સંચાલકો દ્વારા તેમને આમ કરતા રોકવામાં આવી મહિલાઓએ સેવા પૂજા કરવા માટેના પોતાના વારસાગત અધિકાર અને કોર્ટના ચુકાદાનો હવાલો અપાયો કે મંદિરના સંચાલકોએ બંને મહિલાઓને સેવા પૂજા કરતા રોકવા માટે મંદિરના બંધારણનો અને પડતર કોર્ટ કેસનો હવાલો આપ્યો સાથે જ મહિલાઓ પાસેથી કોર્ટના ચુકાદાની નકલ પણ માંગવામાં આવી મામલો ત્યાં સુધી ઉગ્ર બન્યો કે મંદિરના સંચાલકોએ પોલીસ બંદોબસ્ત માંગવો પડ્યો તો બીજી તરફ ઇન્દિરાબેન સેવક અને ભગવતીબેન સેવક પણ પોલીસ પાસેથી રક્ષણ માંગી ચુક્યા છે બંને મહિલાઓએ આ મુદ્દાને મહિલા અધિકાર તરફ પણ વાળ્યો છે ત્યારે આ જ મુદ્દે બિગ ડિબેટમાં ચર્ચા કરીશું પરંતુ તે પહેલા બંને પક્ષોને સાંભળી લઈએ અમારી સાથે મહેમાનો જોડાઈ ગયા છે પરંતુ તે પહેલા સેવક જે છે તેઓને પણ સાંભળી લઈએ અને મંદિર ટ્રસ્ટ તરફથી શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળી લઈએ જે અમારો સેવા પૂજાનો વારો હતો એટલે અમે સેવા પૂજા કરવા આવ્યા હતા તો અમને મેનેજરે જવા ના દીધા કોર્ટમાં અમે જીતી ગયા છીએ જજમેન્ટ બતાવ્યું સહી સિક્કાવાળું છતાં એ લોકો કહે છે અમે માનતા જ નથી માનવું જ નથી અમારે કહે છે અને એ જૂઠું બોલે છે બધે કે અમે હરી ગયા છે એવું બોલે છે લિંગભેદ કરે છે લિંગભેદને લઈને અમને જવાના અમે સ્ત્રી છીએ એટલે નહીં એમ સ્ત્રીને નહીં એટલે તાલિબાની વૃત્તિ છે એમની તાલિબાનથી પણ વધુ વૃત્તિ લાગે છે અમને એટલું બધું દુઃખ આપ્યું છે હું પચાસ વર્ષથી લડી રહી છું બોતેરમી સાલથી હજુ આગળ કરીશું હોય બીજું આ અત્યારે અમને ના જવા દીધા તો કોર્ટ કોર્ટના જજમેન્ટનું એમણે અપમાન કર્યું છે માન્યું જ નથી એમણે એના માટે એ પણ આપ્યા તો એમને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ અમે એમને બતાવ્યું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ બતાવ્યું કે આ કોર્ટમાં કેસ ચાલ ભલે અપીલ થઈ હોય તો પણ એમનાથી તો પણ એમનાથી રોકાવાય નહીં અમને જજમેન્ટનો અમલ કરવો પડે તોય પણ એમણે ના માન્યું અને અમને ઉપરથી એમ કે છે કે તમે આ બધા એનો ભંગ કરો છો એકચ્યુઅલી અમે કોઈ પણ જાતનું તોફાન કર્યા વગર અમે શાંતિથી બેઠા છીએ અને એમણે તાળા મારી દે આટલા બધા માણસોને અમને એ કરવા માટે બોલાવી રાખ્યા અમારે પોલીસને અમારા રક્ષણ માટે બોલાવવી પડી મંદિરનું બંધારણ મંદિરની સ્કીમ મુજબ આ બે બહેનો અંદર પ્રવેશી શકે નહીં એમનો એક કૌટુંબિક મામલો ચાલે છે આ બંને બહેનો નીચલી કોર્ટથી માંડી અને હાઈકોર્ટ સુધી ગયેલા છે અને તમામ જગાએ તેમની અપીલ ડિસમિસ થઈ ગયેલી છે આ લગભગ નેવુંથી ચાલતું આવેલું છે આ બંને બહેનોએ અગાઉના મેનેજરોને કમિટીને લેખિતમાં આપી અને તેમની જગાએ સેવાવાળામાં પ્રતિનિધિઓ નીમ્યા છે આ એમનો કૌટુંબિક મામલો છે તેમ છતાં આ બંને બહેનોને અમે વિનંતી કરેલી કે તમારી જોડે કોઈ પણ કોર્ટનો તમને સેવા પૂજા કરવાનો આદેશ હોય તો અમને બતાવો તો અમે તમને સેવા પૂજા કરતા રોકીશું નહીં પણ એવો કોઈ પણ આદેશ તેઓ અમને બતાવી શક્યા નથી અમારી સાથે શોભનાબેન રાવલ જોડાયેલા છે સામાજિક કાર્યકર છે શોભનાબેન આપે બંને પક્ષને સાંભળ્યા બંને પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમારી તરફ કાયદાકીય ઝુકાવ છે અમારી તરફ જે પણ નિર્ણય આવેલા છે અમારા પક્ષમાં છે હવે આમાં સમજવું કઈ રીતે એક તરફથી તાલિબાની નિર્ણયની ચર્ચા થઈ રહી છે બીજી તરફ એ નિર્ણય કે જે ભારતીય સરકાર તરફથી કરવામાં આવ્યો છે બંધારણ જે છે તે બંધારણને અનુસરવામાં તકલીફ થઈ રહી છે હાજી હેલો જી શુભનાબેન અવાજ આવી રહ્યો છે કે જે પણ ન્યાય પ્રક્રિયા છે તે બંને ન્યાય પ્રક્રિયા પ્રમાણે તેઓના પક્ષમાં ગયેલા ચુકાદા છે હવે આમાં સાચું કોને સમજવું કેવી રીતે આગળ વધવું મહિલાઓનું કહેવું છે કે તેઓ સાથે એ જાતિ પરિવર્તન જાતિને લઈને તકલીફ થઈ રહી છે તેઓને એ પણ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે કે મહિલા છે એટલે અંદર આવવા દેવામાં નહીં આવે ના જે આ છે કોર્ટે એ લોકોને જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો જે ટ્રસ્ટીઓ છે મંદિરના જે એ લોકો છે એ લોકોએ એમને પોતાનો કોર્ટમાં એ લોકોનો જે કોર્ટમાંથી નિયમ આવ્યો છે નિયમ અનુસાર અને ચુકાદો આવ્યો છે ચુકાદા અનુસાર બહેનોને સેવા કરવાનો મોકો આપવો જોઈએ અને મારું એવું માનવું છે કે બે ભાઈઓ કરતાં બહેનો ઘણી ભગવાનની સેવા ઘણી સારી રીતે અને ઉચ્ચ કોટીમાં રહીને ઘણી સારી રીતે સેવા કરી શકે છે ઘણા બધા મંદિરોમાં એવી બેન મહિલાઓને પ્રવેશ પ્રતિબંધ હતો તે સરકારે અમાન્ય કરીને એને માન્ય કર્યો છે તો પણ અહીંયા એક નવો એક ચીલો પાડવો જોઈએ કે ત્યાં એ બેન દીકરીઓને પ્રવેશ આપવો જોઈએ અને બેન દીકરીઓને આ સેવાનો મોકો આપવો જોઈએ એમાં કોઈ ખોટું નથી અને અત્યારના જમાનામાં બહેનો દીકરીઓ ઘણી બધી આગળ વધી રહી છે અને સરકાર અત્યારે બહેનોને ઘણા બધા એટલા બધા સાથ સહકાર આપી રહી છે અને એટલા બધા હક્કો આપી રહી છે અને આજે આજના જમાનામાં બહેનો દીકરીઓ ઘણી બધી ઉચ્ચ કોટીની કામગીરી કરી રહી છે અને ઘણા બધા ઊંચા હોદ્દા ઉપર છે તો આ મંદિરમાં એમને રોકવાનો કોનો અધિકાર

તમે કે હું આપણે એમ કહીએ છે ને જ્યાં કોર્ટના સામે લડી લે તો હું જે પુરાવો લઈશ તો હું મંજૂર છે તો પુરાવો આવી ગયો છે એમની જોડે શુક્રવાર તમારે રોકવા જોઈએ આજે એમનો પૂજા કરવાનો હક હતો આજનો બીજી ઓક્ટોબર અને ત્રીજી ઓક્ટોબર બરાબર તો એમને આજે પૂજા કરવા દેવામાં આવી અને પોલીસનો ચાપતો બંદોબસ્ત મૂકી દે જાણે ટેરિસ્ટ આઈ ગયા હોય એટલે તમે લોકો જોવા શું માંગો છો ને કહેવા શું માંગો છો ખબર નથી પડતી આપણે સમાજને શું બતાવા માંગે છે કેમ કે કેમ ભગવાનની પૂજાની કયા ગ્રંથમાં એવું લખ્યું છે કે દીકરીઓ ભગવાનની પૂજા ઘરમાં તો દીકરીઓ જ પૂજા કરે છે તો મંદિરમાં શું કરો દીકરીઓ પૂજા ના લક્ષ્મીજી કેમ એટલે હું એ જ કહું છું મંદિરમાં પૂજા કરવાથી ના અને ઘરમાં તમે પૂજા કરવા દો છો ત્યાં ઘરમાં તમારા મંદિરો જવું હોય તમારા કઈ કામકાજ હોય ત્યાં આગળ તમને તમારું દેખાતું નથી કે ના અમે જ પૂજા કરીએ અને મંદિરમાં તમને એવું લાગે છે કે અમારે જ પૂજા કરવી જોઈએ એવું ના હોય દરેક ને સમાન હક છે દીકરી હોય ચાહે પુરુષ હોય ચાહે કોઈ પણ હોય એમને હક આપેલો છે અને એમનો હક છે માટે આપણે આપવો છે ધારો કે મારે નથી લેવો અમે બધી બહેનો થઈને પણ આપીશું કારણ કે આ એક કહેવાય ને લેડીઝ પ્રત્યેનો એક જોવાનો દ્રષ્ટિકોણ અલગ થઈ ગયો કે તમે લેડીઝ છો ને તમે પૂજા ના કરી શકો એ માન્યતા સાવ ખોટી છે તમારે જ્યારે દીકરીઓને આવે તમારા ઘરમાં તો લક્ષ્મી આવી અમારા ત્યાં રણચંડીનું રૂપ ધારણ કરે જયારે એના હક માટે એના અધિકાર માટે ત્યારે તમે એમ કહો કે ના અમે આ અધિકાર ના આપીએ અમે હક ના આપીએ તમે કોર્ટ ને પણ તમે નકારો છો તો તમને તો કહેવાનું શું ભગવાને કોઈ ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી કે મારો પૂજાનો અધિકાર ખા